હેલો ફ્રેન્ડ, કેમ છો તમે? મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મિસલ પાઉં. સ્વાદિષ્ટ અને ટેસ્ટી, ઓછા ટાઈમ ને ઓછા તેલમાં બનાવશું. તો બે ટમેટાં, એક મરચું ને એક આદુનો ટુકડો લઈશું. કૂકર મેં ગરમ કરવા મૂકી દીધું છે ગેસ ઉપર. ગેસ ચાલુ કરી દીધો. ટમેટાં મરચુંને સુધારી નાખશું, આદુને ખમણી લઈશું. કુકર ગરમ થઈ ગયું છે. હવે એમાં એક ચમચો ભરીને તેલના એડ કરશું. તેલ નાખ્યા પછી હવે એમાં ઘી એડ કરવાનું એક ચમચી ભરીને. ઘીથી મિસળનો સ્વાદ જ આખો અલગ લાગે છે. તો એક ચમચી ભરીને ઘી નાખવાનું. ઘીને તેલ ગરમ થઈ ગયા પછી આપણે એમાં ઘીને તેલ ગરમ થઈ ગયા છે તો એમાં આપણે એક ચમચી ભરીને જીરું અડધી ચમચી ભરીને હિંગ ને હવે ટમેટાં ને મરચું ને આદું આપણે કૂકરમાં નાખશું. ને હવે ચમચાની મદદથી હલાવી લઈશું આ રીતે. હવે એમાં બધો મસાલો એડ કરવાનો છે. તો એક ચમચી ભરીને હળદર, એક ચમચી ભરીને લાલ મરચું, એક ચમચી ભરીને ધાણા જીરું ને એક ચમચી ભરીને મીઠું નાખવાનું છે. ને પાણીના ભાગનું અડધી ચમચી ભરીને મીઠું નાખશું. હવે આ બધા મસાલાને ટમેટામાં મિક્સ કરી દઈશું ને 5 મિનિટ રહેવા દઈશું કે મસાલો ચડી જાય. આપણે મિક્સ કઠોળ લેવાનું છે. કઠોળ આપણે બાફવાનું નથી, ડાયરેક્ટ જ બનાવવાનું છે. ને 8 થી 10 કલાક પલાળવાનું. ને થોડાક ગરમ પાણીમાં પલાળશો તો એકદમ જ સરસ રીતના પલળી જશે. તો હવે આ મસાલો આપણો ચડી ગયો છે. તો હવે એમાં આ મિક્સ કઠોળ કૂકરમાં નાખશું. હવે બધો મિક્સ કરશું. ચમચાની મદદથી હલાવી લઈશું કે બધો મસાલો મિક્સ થઈ જાય. ને ગરમ મસાલો અડધી ચમચી ભરીને હવે પાછું ચમચાની મદદથી એક વખત હલાવી લઈશું. બધું એકરસ થઈ જાય, એકદમ જ મિક્સ થઈ જાય. તો હવે એમાં આપણે જોવો, એકદમ જ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં 2 ગ્લાસ ભરીને પહેલાં પાણી એડ કરવાનું. પછી આપણે એક વખત ચમચાની મદદથી હલાવી લઈશું. પછી પાછો 1/2 ગ્લાસ પાણી એડ કરશું. 1/2 ગ્લાસ પાછો પાણી એડ કરીએ. પાછું એક વખત હલાવી લઈશું. ને હવે આને ઉભરો આવે ત્યારે આપણે કૂકર બંધ કરશું. તો ચપટી એમાં સોડા નાખવાનો. ચપટી સોડા નાખવાથી એ તરત જ ચડી જશે. હવે મિસળ કૂકરમાં ઉકળવા લાગ્યું છે. આ રીતે ઉકળવા માંડે પછી જ કૂકરનું ઢાંકણ બંધ કરવાનું. ત્યાં સુધી બંધ કરવાનું નહીં. ને 5 સિટી કરવાની. 5 સિટી કર્યા પછી કૂકરનો ગેસ સ્લો, એકદમ જ સ્લો રાખવાનો. તો આપણું કૂકર થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો કે એકદમ જ બધું ચડી ગયું છે. વટોણા, ચણા બધું એકદમ જ મસ્ત રીતના ચડી ગયું છે. થોડુંક પાણી ઓછું લાગે રસોઈમાં હોય મિસળમાં, તો 1/2 ગ્લાસ જેટલું તમે પાણી નાખી શકો, જેવું તમારે રસો જોવે એ રીતનું. પછી 5 મિનિટ ઉકાળીને પછી ઉતારી લેવાનું. પછી એમાં 1 લીંબુ એડ કરવાનું. લીંબુનો રસ નાખી દેશો તો સ્વાદ એકદમ જ સરસ લાગશે. તો આ રીતે આપણું મિસળ તૈયાર થઈ ગયું. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે આપણે સર્વ કરીએ. તો છે ને એકદમ જ ઇઝી. તો આ રીતે તમે બનાવજો એક વખત. બાફેલાનો ને બાફ્યા વિનાનો મિસળનો સ્વાદ આખો અલગ જ લાગે. એક વખત તમે જરૂર બનાવજો.
તો જ તમને ખ્યાલ આવશે. થેન્ક યુ.